नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय एसएस चैप्टर नंबर 6 भारतना सांस्कृतिक वारसाना स्थळो चैप्टर नंबर 6 ની અંદર આપણે આગળના લેક્ચર ની અંદર ભાગ 5 ની અંદર આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ની અંદર ધોળાવીરા, લોથલ અને જૂનાગઢ વિશે અભ્યાસ કર્યો હતો. તે સિવાય આપણે ચાંપાનેર અને ગોવાના દેવળો વિશે પણ અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ની અંદર બીજો થોડો આગળ અભ્યાસ કરીશું. એની અંદર આપણે જોવાનું છે અમદાવાદ, પાટણ, તે સિવાય ગુજરાતની અંદરના બીજા જે અન્ય સ્થળો છે કે જે ઐતિહાસિક સ્થળો તરીકે જે જોવાલાયક સ્થળો તરીકે છે અને ભારતના તીર્થ સ્થાનો જે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે સૌપ્રથમ જોઈશું અમદાવાદ. અમદાવાદની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના કયા કયા સ્થળો આવેલા છે જે આપણે અમદાવાદ વિશે તો ઘણીવાર ભણી ચૂક્યા છીએ કે અમદાવાદની અંદર સાંસ્કૃતિક વારસાના કયા કયા સ્થળો આવેલા છે. તો અમદાવાદની અંદર આપણે જોઈએ તો અમદાવાદ એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું એક ઐતિહાસિક સ્થળ છે. તેની સાથે આપણા દેશનો, આપણા ગુજરાતનો જે ઇતિહાસ જે છે તે સંકળાયેલો છે, તેથી તેને આપણે ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખીએ છીએ. તો અમદાવાદની અંદર કયા કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે? તો અમદાવાદની અંદર એક તો પહેલો આવેલો છે ભદ્રનો કિલ્લો આવેલો છે, જામા મસ્જિદ આવી છે, રાણી સિપ્રીની મસ્જિદ આવેલી છે, કાંકરિયા તળાવ આવેલું છે, નગીનાવાડી છે, સરખેજનો રોજો, સિરી સૈયદની જાળી આવેલી છે. એ સિવાય ગોમતીપુરમાં આવેલા છે ઝુલતા મિનારા, આ જે છે તે અમદાવાદની અંદરના જોવાલાયક સ્થળો છે. તો અમદાવાદની અંદરના ઐતિહાસિક અને જોવાલાયક સ્થળો કયા છે? તો અમદાવાદ એ ગુજરાતનું સાંસ્કૃતિક વારસાનું એક ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. તેમાં અમદાવાદની અંદર આવેલો છે પહેલો આપણે જોઈશું ભદ્રનો કિલ્લો. કયો આવેલો છે? ભદ્રનો કિલ્લો. પછી આવશે લાલ દરવાજા. શું આવશે? લાલ દરવાજા. એના પછી આવશે સરખેજનો રોજો. શું આવશે? સરખેજનો રોજો. એના પછી આવશે રાણી સિપ્રીની મસ્જિદ. રાણી સિપ્રીની મસ્જિદ જે કયા નામે ઓળખાય છે? નગીનાવાડીના નામે પણ ઓળખાય છે. એના પછી આવશે કાંકરિયા તળાવ. કાંકરિયા તળાવ. એના પછી આવશે ઝુલતા મિનારા. ઝુલતા મિનારા. આ જે છે તે અમદાવાદની અંદર અને સીધી સૈયદની જાળી જે બારીક કોતરણી વાળી છે, સીધી સૈયદની જાળી. તો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ જે છે તે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું એક સૌથી મહત્વનું અને જાણીતું સ્થળ છે. એની અંદર ભદ્રનો કિલ્લો, લાલ દરવાજા, સરખેજનો રોજો, રાણી સિંહની મસ્જિદ, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીધી સૈયદની જાળી અને જૈન દેરાસરો આવેલા છે ને, કયા છે? હઠીસિંહના જૈન દેરાસરો. આ જે છે તે અમદાવાદના જોવાલાયક ઐતિહાસિક સ્થળો છે. એના પછી આપણે જોવાનું છે પાટણ. એના પછી શું આવશે? પાટણ. એના પછી પાટણ. તો પાટણની અંદર શું જોવાલાયક છે? તો પાટણમાં આપણે પાટણ એક જિલ્લો છે, સિદ્ધપુર તેનો તાલુકો લાગે છે. તો સિદ્ધપુર તાલુકાનો પાટણ જિલ્લો લાગે છે, એટલે સિદ્ધપુરનો જે રુદ્ર મહાલય છે એ પણ પાટણમાં ગણવામાં આવે છે. એટલે સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ છે, પાટણની રાણકી વાવ છે જે જોવાલાયક છે. હવે આ જે રાણકી વાવ જે છે તે કોને બંધાવી છે? તો રાણકી વાવ જે છે તે ભીમદેવ પહેલાએ. કોને બંધાવી છે? ભીમદેવ પહેલાએ. ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયવતી. ભીમદેવ પહેલાની પત્ની કોણ હતા? રાણી ઉદયવતી. ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયવતી લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે તેમણે પાટણની અંદર રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ જે રાણકી વાવ જે છે તેને રાણકી વાવને ઈસવીસન 2014માં રાણકી વાવને યુનેસ્કોએ
વૈશ્વિક વારસાના સ્થળોમાં એટલે કે વર્લ્ડ હેરિટેજમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય પાટણની અંદર ઈસવીસન 1140 માં સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવ બનાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવ અને ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતી રાણકી વાવ નું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, તો પાટણની અંદર શું જોવા લાયક છે? તો પાટણમાં પાટણના સ્વરૂપ છે રાણકી વાવ. સહસ્રલિંગ તળાવ અને સિદ્ધપુરનો રુદ્ર મહાગણ, એમાં ભીમદેવ પહેલાના પત્ની કોણ હતા? તો રાણી ઉદયમતી. ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં લોકોને પીવા માટે પાણી મળી રહે, પાણીની પીવા માટેના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે વાવનું નિર્માણ કર્યું હતું, જે હતી રાણકી વાવ. રાણકી વાવ અને સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1140માં પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણકી વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કર્યો છે. ઓકે, તો પાટણની અંદર શું જોવા લાયક છે? તો પાટણમાં રાણકી વાવ, સહસ્રલિંગ તળાવ અને રુદ્ર મહાલય જે છે એ સિદ્ધપુરમાં છે, પણ સિદ્ધપુરનો જિલ્લો કયો લાગે છે? પાટણ, એટલે તેને એની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. તેમાં રાણકી વાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો ભીમદેવ પહેલાના પત્ની હતા રાણી ઉદયમતીએ. શા માટે? તો પાટણના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે તેમણે એક વાવનું નિર્માણ કર્યું હતું, જે હતી રાણકી વાવ. અને સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1140માં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને રાણકી વાવને ઈસવીસન 2014માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કર્યો છે. તો પાટણની અંદર ત્રણ વસ્તુ જોવા લાયક છે, રુદ્ર મહાલય, સહસ્રલિંગ તળાવ અને રાણકી વાવ. રાણકી વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી અને સહસ્રલિંગ તળાવ જે છે તે સિદ્ધરાજ જયસિંહે તેનું નિર્માણ કરાવ્યું હતું. તે સિવાય આવશે ગુજરાતના અન્ય સ્થળોની અંદર કોનો પણ શેનો સમાવેશ થાય છે? તો ગુજરાતના અન્ય સ્થળોમાં આપણે જે બધા ભણી ચૂક્યા છીએ એ સ્થળો જ આવશે. તો ગુજરાતના અન્ય સ્થળો વડનગરનો કિલ્લો,
વડનગરનું સતીષ્ઠામ તળાવ અને કીર્તિ તોરણ તે સિવાય શામળાજી મંદિર જે મેશ્વો નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે મેશ્વો નદીના કિનારે આવેલું શામળાજી મંદિર જૂનાગઢમાં આવેલું બોરદેવી તથા શામળાજી દેવની મોરી ગુજરાતમાં દેવની બોર જૂનાગઢમાં એના સિવાય આવશે બાવા પ્યારાની ગુફાઓ કડિયા ડુંગર પછી જીંજુરી જરજિયા પર બધી ગુફાઓ ભણાતા તે ગુફાઓ આવશે એના પછી આવશે ગાંધીનગર પાસે અડાલજની વાવ પાટણની વાવ હીરા ભાગોળની વાવ બરાબર એ વાવ આવશે અને પાલીતાણાના જૈન મંદિરો તારંગા શેત્રુંજય પર્વત પર આવેલા મંદિરો તે સિવાય પંચ સંખેશ્વરમાં પંચાસરાના જૈન મંદિરો આ બધા ગુજરાતના અન્ય સ્થળોમાં આવશે તો શું આવશે એની અંદર કહેવું કે ગુજરાતમાં વડનગરનું કીર્તિ તોરણ પછી વડનગરનો કિલ્લો અને વડનગરનો શર્મિષ્ઠા તળાવ તે સિવાય ગુજરાતની અંદર ગુજરાતની ગુફાઓ જૂનાગઢમાં બાવા પ્યારાની ગુફા એના પછી કડિયા ડુંગર જીંજુરી જળ સાણા ડુંગર કચ્છની ખાપરા કોડિયાની ગુફા વગેરે જેવી અનેક ગુફાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો ખંભાલીલા વગેરે તળાજા વગેરે બરાબર તે સિવાય ગુજરાતમાં સ્તૂપ આવેલા છે તો કયો આવશે ઇટાવાનું સ્તૂપ જૂનાગઢમાં દેવની મોરીનું સ્તૂપ જૂનાગઢમાં દેવની મોરીનું સ્તૂપ તે સિવાય શું આવશે વાવ આવશે તો ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલી છે અડાલજની વાવ દાદા હરિની વાવ એના પછી હશે હીરા ભાગોળની વાવ બરાબર અને છેલ્લે આવશે જૈન મંદિરો જૈન મંદિરો એક તો પાલીતાણા તારંગા સંખેશ્વર અને અમદાવાદમાં પઠીસીના દેરા તો ગુજરાતના અન્ય સ્થળોમાં વડનગરમાં કીર્તિ તોરણ વડનગરનો કિલ્લો અને શર્મિષ્ઠા તળાવ તે સિવાય ગુજરાતની કેટલીક ગુફાઓ જૂનાગઢમાં બાવા પ્યારાની ગુફા ખંભાલીલા તળાજા સાણા ઝુંઝુરીજળ કચ્છની ખાપરા કોડિયાની વગેરે ગુફાઓ ગુજરાતમાં બે સ્તૂપ આવેલા છે ઇટાવાનું સ્તૂપ અને દેવની મોરીનું સ્તૂપ વાવ તોડાલતની વાવ દાદા હરિની વાવ અને હીરા ભાગોળની વાવ અને રાણકી વાવ જૈન મંદિરો પાલીતાણા તારંગા સંખેશ્વર અને અમદાવાદમાં પઠીસિંહના જૈન મંદિરો હવે એના પછી આવશે ભારતના તીર્થ સ્થાનો યાત્રાધામ જેને આપણે કહીએ છીએ લોકો ચાર ધામની યાત્રા કરવા માટે જાય છે ભારતના તીર્થ સ્થાનો તો ભારત જે છે તે પ્રાચીન સમયથી યાત્રાધામ તરીકે પણ જાણીતું છે ભારત પ્રાચીન સમયથી યાત્રાધામ અથવા તો તીર્થ સ્થાનો તરીકે તે જાણીતું છે ભારતની અંદર ચાર ધામની યાત્રા જે છે તે ખૂબ જ પ્રચલિત છે ભારતમાં ચાર ધામની યાત્રા જે છે તે ખૂબ જ પ્રચલિત છે એ ચાર ધામ કયા છે તો એ ચાર ધામ છે બદ્રીનાથ રામેશ્વર જગન્નાથપુરી અને દ્વારકા બદ્રીનાથ રામેશ્વર જગન્નાથપુરી અને દ્વારકા
बद्रीनाथ क्या आवेलू छे उत्तराखंड मां रामेश्वर क्या आवेलू छे तमिलनाडु जगन्नाथपुरी क्या आवेलू छे ओडिशा अने द्वारका क्या आवेलू छे गुजरात चार धामनी यात्रा चार दिशाओं में छे बराबर उत्तर दक्षिण पूर्व पश्चिम उत्तर में बद्रीनाथ અહીંયા જગન્નાથપુરી અહીંયા રામેશ્વર તમિલનાડુમાં અને ગુજરાતમાં દ્વારકા આ ચાર ધામની યાત્રા છે એવું કહેવાય છે કે તમે ત્રણ ધામની યાત્રા કરી અને જો તમે દ્વારકાની યાત્રા ના કરી તો તમારી યાત્રા અધૂરી ગણાય છે એટલે ગમે તે જાઓ ગમે તે બાજુ જાઓ જો તમે યાત્રા કરવા ગયા છો તો તમારે દ્વારકાની યાત્રા તો પૂરી કરવી જ પડે ત્રણ પૂરી કર્યા પછી જો તમે એમ કહો કે દ્વારકા તો ગુજરાતમાં છે ફરીથી ક્યારે જઈશું તો તમારી ચાર ધામની યાત્રા કરવાની ગયા છો તો એ યાત્રા તમારી શું રહેશે અધૂરી રહેશે એટલે ઉત્તરાખંડ ઓડિશા તમિલનાડુ અને ગુજરાત ઉત્તરાખંડમાં બદ્રીનાથ ઓડિશામાં જગન્નાથપુરી તમિલનાડુમાં રામેશ્વર અને ગુજરાતમાં દ્વારકા તે સિવાય ગુજરાતની પણ યાત્રા પ્રચલિત છે ગુજરાતની અંદર શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરે છે ગુજરાત પર્વતની ગુજરાત પર્વત સોરી જૂનાગઢમાં ગિરનાર પર્વત શેત્રુંજય પર્વત અને નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે આ પણ તેના યાત્રાધામો છે અને યુનેસ્કોએ લગભગ 32 જેટલા ભારતના સ્થળોને વૈશ્વિક વારસામાં સમાવેશ કર્યો છે તો ભારતના તીર્થ સ્થાનો તો ભારત ચાર ધામની યાત્રા માટે પ્રચલિત છે ભારત ચાર ધામની યાત્રા માટે પ્રચલિત છે તેમાં ચાર ધામની યાત્રા કઈ તો ચાર ધામ કયા તો ઉત્તરાખંડમાં આવેલું બદ્રીનાથ ઓડિશામાં આવેલું જગન્નાથપુરી તમિલનાડુમાં આવેલું રામેશ્વર અને ગુજરાતમાં આવેલું દ્વારકા તે સિવાય ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત શેત્રુંજય પર્વત અને નર્મદાની જૂનાગઢ પર્વતની ગિરનાર પર્વતની લીલી પરિક્રમા શેત્રુંજય પર્વત અને નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે તે સિવાય યુનેસ્કોએ ભારતના લગભગ 32 જેટલા સ્થળોનો વૈશ્વિક વારસામાં સમાવેશ કર્યો છે તો ભારતના તીર્થ સ્થાનો ભારત તેના ચાર ધામની યાત્રા માટે જાણીતું છે એ ચાર ધામની યાત્રા તમને કદાચ ક્યાંક ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પ કે ચોટકાની અંદર પણ પૂછી શકે છે તો બદ્રીનાથ ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં જગન્નાથપુરી ક્યાં આવેલું છે ઓડિશા જગન્નાથપુરી ના લખ્યું હોય માત્ર પુરી લખ્યું હોય તો એ શું કહેવાશે જગન્નાથપુરી ક્યાં આવેલું છે ઓડિશા રામેશ્વર તમિલનાડુ અને દ્વારકા ગુજરાતમાં તે સિવાય ગુજરાતની અંદર જૂનાગઢમાં ગિરનાર પર્વતની લીલી પરિક્રમા શેત્રુંજય પર્વત અને નર્મદા નદીની પરિક્રમા કેટલાક શ્રદ્ધાળુઓ કરે છે અને યુનેસ્કોએ ભારતના
खाली जगह जेटला स्थलों ने वैश्विक वारसाना स्थलों में समावेश कर्यो छे तो 32 अथवा तो के खरा खोटा में पूछे 32 की जगह आंकड़ो शु करे बदली नाखे के खरा खोटा में पण पूछाई सके छे तो ख्याल आई गयो भारतना तीर्थ स्थानो હવે આપણે જોડકું જોવાનું છે કે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો કયા છે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની અંદર પહેલું આવશે મહાબલીપુરમ મહાબલીપુરમ ક્યાં આવેલું છે તો તમિલનાડુમાં ક્યાં આવેલું છે તમિલનાડુમાં બીજું છે કૈલાસ મંદિર બીજું છે કૈલાસ મંદિર તે પણ कांचीपुरम तमिलनाडु कांचीपुरम तमिलनाडु त्रीजु छे बृहदेश्वर मंदिर बृहदेश्वर मंदिर क्या आवेलु छे तांजोर बीजा शब्दों में तेने शुं कहेवामां आवे छे थंजावुर एना पछी आवशे विरूपाक्ष मंदिर विरूपाक्ष एटले भगवान शिवनुं मंदिर क्या आवेलु छे पट्टदकल एटले कर्णाटक પટદકલ એટલે કર્ણાટક એના પછી આવશે વૈકુંઠ પેરુમાળ વૈકુંઠ પેરુમાળ એ ક્યાં આવેલું છે કાંચીપુરમ તમિલનાડુ કાંચીપુરમ તમિલનાડુ અને છેલ્લું છે પરશુરામેશ્વર પરશુરામેશ્વર મંદિર એ આવેલું છે ભુવનેશ્વર ઓડિશા ભુવનેશ્વર ઓડિશા ખ્યાલ આવી ગયો દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની અંદર મહાબલીપુરમ તમિલનાડુ જોડકું પૂછાશે એટલે ધ્યાન આપજો મહાબલીપુરમ તમિલનાડુ કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ બૃહદેશ્વર તાંજોર થંજાવુર વિરૂપાક્ષ પટ્ટદકલ કર્ણાટક વૈકુંઠ પેરુમાળ કાંચીપુરમ તમિલનાડુ પરશુરામેશ્વર ભુવનેશ્વર ઓડિશા જો તમિલનાડુમાં ચાર મંદિરો છે એક મહાબલીપુરમ બીજા નંબરમાં કૈલાસ મંદિર ત્રીજા નંબરમાં વૈકુંઠ પેરુમાળ ત્રણ મંદિરો છે સોરી તમિલનાડુમાં ત્રણ મંદિરો છે પછી બૃહદેશ્વર તાંજોર થંજાવુર વિરૂપાક્ષ પટ્ટદકલ કર્ણાટક અને પરશુરામ ભુવનેશ્વર ઓડિશા તમિલનાડુમાં ત્રણ મંદિરો એક મહાબલીપુરમ કૈલાસ મંદિર અને વૈકુંઠ પેરુમાળ તાંજોરમાં બૃહદેશ્વર પટ્ટદકલ વિરૂપાક્ષ અને ભુવનેશ્વર પરશુરામેશ્વર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કર્યો આજે આપણું લેક્ચર અહીંયા પૂરો સોરી આજે આપણું લેક્ચર અહીંયા પૂરો થાય છે અને બીજું કે અહીંયા ચેપ્ટર નંબર 6 એ પણ આપણો અહીંયા પૂરો થાય છે